અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાની હાલત ખરાબ છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, પરંતુ શહેરના અલગ અલગ બ્રિજની હાલત પણ વરસાદ બાદ બિસ્માર થઈ ગઈ છે. અનેક બ્રિજ પર હાલ કોન્ક્રીટ ઉખડી જતા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. અનેક બ્રિજ પર ખાડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન છે. જમાલપુર બ્રિજ, એલિસ બ્રિજ અને ઓઢવ બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે. તો બિસ્માર બ્રિજથી લોકોને હાલાકી થઈ રહી છે અને કોન્ક્રીટ ઉખડી જતા કઈ કેટેગરીનું મટીરિયલ અહીં ઉપયોગમાં લેવામાં આવ્યું હશે તે પણ સમજી શકાય છે. હલકી ગુણવત્તાની કામગીરી અહીં થઈ છે તે આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે. રસ્તા બાદ હવે બ્રિજ પણ બિસ્માર બન્યા છે. બ્રિજ પર વાહનો સડસડાટ જતા હોય છે અને તેવામાં આવા બિસ્માર રસ્તા પર અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. બિસ્માર બ્રિજ જેના કારણે અત્યારે અમદાવાદીઓ પરેશાન છે અને એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રસ્તા ઉબડખાબડ ન હોય તેમાં બ્રિજની હાલત પણ કફોડી. તો આ સાથે TV9 સંવાદદાતા અજીત સિંહ ચૌહાણ જોડાઈ ગયા છે. અજીત, જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓની હાલત થઈ છે તેવી જ રીતે હવે બ્રિજની હાલત પણ કફોડી બની છે. આપ અત્યારે કયા બ્રિજ પર હાજર છો અને ત્યાં કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? અમારા સંવાદદાતા સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અમદાવાદ શહેરની સ્થિતિ નજીવા વરસાદમાં કેવી થઈ ગઈ છે તેના સાક્ષી અમદાવાદીઓ બન્યા છે અને ઠેક ઠેકાણે ઉબડખાબડ રસ્તા જોવા મળી રહ્યા છે. ખાડા છે કે રસ્તા છે તે જ સમજાતું નથી, તેવામાં બ્રિજ પણ બિસ્માર હાલતમાં. સંવાદદાતા અજીતસિંહ જોડાઈ ગયા છે. અજીતસિંહ, જે રીતે અત્યારે અમદાવાદ શહેરની સ્થિતિ થઈ છે નજીવા વરસાદમાં, રસ્તા બિસ્માર બન્યા છે, બ્રિજની હાલત પણ કફોડી, આપ કેવી સ્થિતિ જોઈ રહ્યા છો અત્યારે? આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જમાલપુર બ્રિજ છે એની બ્રિજની જે હાલત છે એ એકદમ બદતર થઈ છે. મહત્વની બાબત એ છે કે આ બ્રિજના ઉપરનો જે રોડ છે એ તૂટી ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રોડ છે યોગ્ય રીતે નથી બનાવવામાં આવ્યો. જમાલપુર બ્રિજની જે હાલત છે એ હાલત જોતા જે સ્થાનિક ખાસ કરીને જે વાહન ચાલકો છે એમને પણ પારાવારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયાના ખર્ચે આ જે બ્રિજનો જે ડામર છે એ ઉખડી ગયો છે. આપણી સાથે એક વાહન ચાલક છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે આ બ્રિજ ઉપરનો જે ડામર છે ઉખડી ગયો છે, તમે અહીંયાથી રેગ્યુલર પસાર થતા હોય છે, કયા પ્રકારની તકલીફ વેઠવી પડે છે? અમારે અહીંયાથી રોજનો જવાનો રસ્તો છે, જમાલપુર માર્કેટમાં જવાનું હોય છે. હજી આ 45 દિવસ પહેલાં એની પર સારા સમાર કામ થયેલું છે અને એની સામે તમારી સામે હાલત છે. આવું કોઈ પણ મિનિસ્ટર આવવાના હોય, કોઈ પણ સારા નેતા આવવાના હોય છે ત્યારે આ રોડનું સમાર કામ થઈ જાય છે અને 15 દિવસ મહિનામાં તો આ રોડની હાલત એવી થઈ જાય છે કે જેમાં તકલીફ પડે છે, લોકો પર એક્સિડન્ટ થઈ શકે છે, વાહનો બગડી શકે છે, આ બધા પ્રોબ્લેમ થઈ જ રહ્યા છે. આમાં કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદના દરેક બ્રિજો બ્રિજો પર ખાલી ડામર જ પાથરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે થોડા દિવસ પહેલાં જ તમે કયા પ્રમાણે અહીંયાથી તમે પસાર થતા ત્યારે આ બ્રિજનું કામ જે રોડ છે એ યોગ્ય રીતે હતો, પરંતુ થોડો વરસાદ પડતાની સાથે જ સંપૂર્ણ જે ડામર છે ધોવાઈ ગયો છે અને ખાડા જેવી જે હાલત છે. શું કહેશો કોર્પોરેશનની કામગીરી માટે? આપણે તમને આના પછી બહુ સ્પષ્ટ વાત કરું તો રથયાત્રાના ટાઈમ પર આ રોડનું સમારકામ થયું હતું. રથયાત્રા ફેરી રૂપાણી સર અને મેયર શ્રી બધા આવવાના હતા ત્યારે આ રોડ પર સમારકામ થયું હતું અને એક્ઝેક્ટ 1 મહિનો અને ઉપર 10 દિવસ થયા છે અને તમે એની રોડની હાલત જોઈ લો કે શું હાલતમાં છે. સેમ આ વસ્તુ વિશ્વકુંચા રસ્તા પાસે ફ્લાવર પાર્ક આવવાનું હતું, તો ફ્લાવર પાર્ક આવવાનું હતું એટલે રૂપાણી સર ને બધા મોટા મોટા નેતાઓ આવવાના હતા એટલે આ રોડ બની રહ્યો હતો. એ રોડ પર રાતોરાત સરસ રોડ બન્યો અને એક્ઝેક્ટ 1 મહિનો અને 20 દિવસ થયા અને એ રોડ તૂટી ગયો છે. તમે અત્યારે હાલમાં એ હાલત વિશ્વકુંચા રસ્તા પાસેનો રોડ જોઈ લો છો, વર્ષા ફ્લેટ જે બહુ ફેમસ નામથી ચાલી રહ્યું છે એ રસ્તો તમને ખ્યાલ આવી જશે. વાહન ચાલકો તો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જે આ જે બ્રિજ ઉપરના જે રોડો બન્યા છે એની જે હાલત છે બદતર હાલત છે. હજારોની સંખ્યામાં જમાલપુર બ્રિજ ઉપરથી વાહનો પસાર થતા હોય છે, સવારે સાંજ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. થોડોક વરસાદ પડતાની સાથે જ આ બ્રિજ ઉપરના જે ડામર છે ઉખડી ગયા છે, એની કપચી છે એ બહાર આવી ગઈ છે અને જે કરોડો રૂપિયાના ખર્ચે જે બનાવેલા જે રોડ ઉપરના જે રોડ છે જે બ્રિજ ઉપરના એની હાલત યોગ્ય રીતે છે નહીં. વાહન ચાલકો પરવાર જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
તંત્રને આ જે બાબતની કોઈ જાણ નથી. જે તે સમયે જે સત્તાધીશો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે એમનું સ્પષ્ટપણે માનવું હતું કે હજુ પણ આ જે બ્રિજ ઉપરના જે ડાંબર છે એને યોગ્ય રીતે કામ કરવા માટે વાર લાગશે અને ત્યાં સુધી જે વાહન ચાલકો છે એમને પારાવારની જે મુશ્કેલી છે એમનો સામનો કરવો જ રહેશે. બિલકુલ અજીતસિંહ, જોડા માટે આભાર. તમારા સંવાદદાતા ગ્રાઉન્ડ પર પહોંચ્યા અને આ પરિસ્થિતિ જોવાઈ રહી છે ત્યારે શાસક પક્ષ તો કહી રહ્યો છે કે બધું સલામત છે અને ટૂંક સમયમાં જ રસ્તાનું સમારકામ થઈ જશે, પરંતુ જમીની સ્તર ઉપર કંઈ જ જોવા નથી મળી રહ્યું. લોકોને સુવિધા આપવાના દાવા કરતું એએમસી લોકોની દુવિધા અત્યારે વધારી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા જ બ્રિજીસ અને રોડોના સર્વે કરાવવામાં આવ્યા છે. એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, કમિશનર, મેયર બધાએ સાથે બેઠીને આની ચર્ચાઓ કરી છે. અમારા નોંધમાં પણ આવ્યું છે કે કેટલા જે બ્રિજો ઉપર જૂનું કામ થયેલું છે ત્યાં ભારે વરસાદને કારણે ઘસારો પહોંચ્યો છે. ખાડાની સાથે હું સંમત થતો નથી, પણ ઘસારો ચોક્કસ પહોંચ્યો છે અને ઝડપથી જેટ પેચર ટેકનોલોજી, કોલ્ડ મિક્સ અને બાકીની પદ્ધતિથી રિપેર કરવામાં આવે જેથી લોકોને તકલીફ ના પડે.